નોબલ સ્કૂલ ગ્રુપ એડવર્સિટી વિદ્યાર્થી દ્વારા મોટા પ્રસંગ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સરવાળ આપણે જે આગળ શીખ્યા હતા ને, હવે એની જ આગળ એક નવી રીત આપણે આજે શીખવાની છે. તો બધાએ પોતપોતાની નોટબુક, પેન્સિલ અને આપણી ગણિત ગમમાંથી બુકમાં પેજ નંબર 71 ઉપર જે આપણને દાખલા આપ્યા છે ને, આજે આપણે એ શીખવાના છે. તો બધાએ પોતપોતાની ગણિત ગમમાંથી સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 71 ઉપર જે આપણે દાખલા છે ને, એ આજે આપણે શીખીશું. તો બધાનું ધ્યાન બોર્ડ ઉપર. આજે આપણે લીટી જેની પહેલા આપણે કરતા હતા ને, જવાબ મેળવતા હતા ને, લીટી કરીને સરવાળા કરો, એવી રીતના આપણે આજે લીટી સાથે આપણે આજે સરવાળા શીખવાના છે. તો બધા મારી સામે ધ્યાન આપજો. સૌ પ્રથમ તો બોર્ડમાં મેં એક ઉદાહરણ આપ્યું છે. એક તો અહીંયા મેં નીચે અહીંયા ઉદાહરણમાં એક લાઈન ભરેલી છે, પછી અહીંયા કેટલા છે, ત્રણ, તો ત્યાં પણ ત્રણ લીટી કરેલા છે. અને જવાબ એક પ્લસ ત્રણ બરાબર કેટલા થાય, તો કે ચાર. તો અહીંયા કેટલા લીટા કરેલા છે, ચાર. હવે ત્યારબાદ આપણે નીચે જોઈએ આ કેટલા છે, બે. તો હું અહીંયા કેટલા લીટા કરીશ, બે. ત્યારબાદ આ કેટલા છે, ત્રણ. તો હું ત્યાં એક બે ત્રણ કેટલા લીટા કર્યા, મેં પેલા બે અને પછી ગયેલા ત્રણ. અહીંયા બે આપેલા છે તો મેં બે કર્યા, અહીંયા ત્રણ આપેલા છે તો મેં અહીંયા ત્રણ કર્યા. તો હવે આ બંને થઈને કેટલા થશે આપણે ગણવાના, એક બે ત્રણ ચાર પાંચ. કેટલા થયા, પાંચ. તો અહીંયા પાંચ કરીશ લાઈન, એક બે ત્રણ ચાર પાંચ. આપણે કેટલા લીટા થયા, કોઈ બે અને ત્રણ કેટલા થાય, પાંચ. તમારી પાસે કોઈ બી બે ભમરડા હોય અને બીજા હું તમને ત્રણ આપું, કેટલા, ત્રણ. તો આપણા બંનેના મળીને કેટલા ભમરડા થાય, વિચાર કરો. બે તમારી પાસે છે અને બીજા ત્રણ હું તમને આપું છું, તો તમારા બે અને અમારા ત્રણ કેટલા થાય, તો કે પાંચ. તો આપણને જવાબમાં પણ કેટલા મળે છે, પાંચ. હવે ત્યારબાદ આપણે અહીંયા નીચે જોઈએ, આપણે અહીંયા પાંચ આપેલા છે તો અહીંયા પાંચ આપણે લીટીઓ કરવાની, એક બે ત્રણ ચાર પાંચ. મેં કેટલી કરી, તો કે પાંચ. હવે અહીંયા કેટલા આપ્યા છે, ત્રણ. હું એની નીચે પણ ત્રણ લાઈન કરીશ. હવે આ પાંચ અને એમાં કેટલા ઉમેરવાના છે, ત્રણ. તો પાંચ પછી આ છ સાત અને આઠ. તો હવે અહીંયા આઠ લાઈન કરવાની છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. તો હવે અહીંયા હું કેટલા લખીશ, આઠ. પાંચ માં ત્રણ ઉમેરીએ તો કેટલા થાય, આઠ. તો અહીંયા લખવાના છે આઠ, પાંચ પ્લસ ત્રણ બરાબર આઠ. હવે ત્યારબાદ આપણે અહીંયા નીચે જોઈએ કેટલા આપ્યા છે, પાંચ. એક બે ત્રણ ચાર પાંચ અને અહીંયા તો કે ચાર. તો એક બે ત્રણ ચાર. હવે આ પાંચ માં આપણે કેટલા ઉમેરવાના છે, આ ચાર ઉમેરવાના છે. તો પાંચ પછી છ સાત આઠ નવ. તો હવે અહીંયા હું નવ લાઈન કરીશ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ. અને અહીંયા હું જવાબમાં લખી નાખીશ નવ. પાંચ પ્લસ ચાર બરાબર કેટલા થશે, નવ. તો અહીંયા લખવાના છે નવ. હવે ત્યારબાદ આપણે આગળ વધ્યા, કેટલા છે તો કે ચાર. તો હું ત્યાં ચાર લાઈન આપીશ, એક બે ત્રણ ચાર. હવે અહીંયા કેટલા છે, તો કે બે. તો અહીંયા હું બે લાઈન આપીશ. હવે આ ચાર છે એમાં આપણે કેટલા ઉમેરવાના છે, બે ઉમેરવાના છે. તો ચાર પછી એમાં બે ઉમેરીએ, પાંચ અને આ છ. તો હવે આપણે અહીંયા છ લાઈન આપવાની, એક બે ત્રણ ચાર પાંચ છ. તો અહીંયા આપણે જવાબ મળશે છ. ચાર માં બે ઉમેરીએ તો કેટલા થાય, છ. હવે તે આપણે નીચે જોઈએ, આ કેટલા છે, ત્રણ છે. તો એક બે ત્રણ અહીંયા આપ્યા છે છ, એક બે ત્રણ ચાર પાંચ છ. હવે આ ત્રણ માં આપણે કેટલા ઉમેરવાના છે, તો કે છ ઉમેરવાના છે. તો હવે આ ત્રણ પછી આ ચાર પાંચ છ સાત આઠ નવ. તો હવે અહીંયા કેટલી લીટી આપી શકે, નવ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ. હવે અહીંયા મારે જવાબમાં લખવાના છે કેટલા, નવ. ત્રણ પ્લસ છ બરાબર કેટલા થશે, નવ. આપણે વેઢા પણ ગણી શકીએ છીએ, આપણે એક આંગળીમાં કેટલા વેઢા હોય છે, તો કે ત્રણ. તો એક બે અને આ ત્રણ. હવે એમાં ઉમેરવાના છે કેટલા, બીજા છ. તો હવે એક બે ત્રણ ચાર પાંચ અને છ. તો હવે આ છ
અને માં 3 બંને ને ઉમેરવાના હવે ત્રણેય નો આપણે સાથે ગણીએ તો કેટલા થશે 1 2 3 4 5 6 7 8 અને 9 તો આપણો જવાબ પણ અહીંયા થશે 9 તો તમે વાલીની મદદથી અથવા તો મિત્રના મદદથી ભાઈ બહેનના મદદથી આ રીતના તમે બેઠા ગણીને અથવા તો લીટી ગણ આપીને તમે સરવાળો કરી શકો છો હવે અહીંયા નીચે આપ્યા છે 4 તો 1 2 3 4 હવે બીજા પણ 4 આવ્યા છે તો ત્યાં પણ હું કેટલા કરીશ 4 તો 4 ને 4 કેટલા થશે 8 4 + 4 બરાબર થશે 8 આ 4 હતા એમાં મારે બીજા 4 ઉમેરવાના થયા તો 4 પછી 5 6 7 8 તો અહીંયા હું કેટલી લાઈન આપીશ 8 લાઈન 1 2 3 4 5 6 7 8 હવે ત્યાર બાદ આપણને આપ્યા છે 7 તો અહીંયા કેટલી લાઈન આપીશ 7 1 2 3 4 5 6 7 અહીંયા આપ્યા છે 2 1 2 હવે આ બંને મળીને કેટલા થશે 7 માં બીજા 2 ઉમેરવાના છે તો 7 8 9 હવે અહીંયા હું 9 લઈ આપીશ 2 1 2 3 4 5 6 7 8 9 તો અહીંયા આપણને જવાબ પણ મળે છે કેટલા 9 7 + 2 બરાબર 9 થશે હવે આ આપણે આડી લાઈન આપીને કરીએ હવે સેમ સામે એ જ દાખલો આપ્યા છે પણ એમાં આપણે ઊભી લાઈન આપીને સરવાળા કરવાના છે તો આ હવે આપણે જોઈ લીધું છે હવે ત્યારબાદ આપણે આગળ જોવાનું છે ઊભી લાઈન આપીને આપણે આડી લાઈન કરી છે સરવાળા માટે અને ત્યાં સામે ઊભી લાઈન આપીને સરવાળા કરવાના છે હવે અહીંયા પણ આપણે ઉદાહરણ આપી દીધું છે અહીંયા 1 છે તો અહીંયા 1 લાઈન આપેલી છે અહીંયા 3 છે તો અહીંયા 3 કરેલા છે તો 1 + 3 બરાબર કેટલા થશે 4 તો અહીંયા મેં લખ્યા છે 4 અને ત્યારબાદ અહીંયા 2 આપ્યા છે તો 2 લાઈન આપીશ પછી અહીંયા આપ્યા છે 3 તો હું ત્યાં 3 કરીશ હવે આ બંને મળીને કેટલા થશે ગણવાના 1 2 3 4 અને 5 તો અહીંયા એક સાથે 5 લાઈન દોરી નાખીશ પછી અહીંયા જવાબમાં કેટલા લખીશ 5 2 માં આપણે 3 ઉમેરીએ તો 5 થાય હવે ત્યારબાદ છે અહીંયા 5 છે તો હું ત્યાં 5 લાઈન આપીશ આ રીતે હવે ત્યારબાદ અહીંયા આપ્યા છે 3 તો 1 2 3 તો આ 5 અને આ 3 કેટલા થશે 8 5 6 7 અને 8 તો અહીંયા હું કેટલી લાઈન આપીશ 8 4 5 6 7 8 તો અહીંયા જવાબમાં પણ હું લખીશ 8 5 + 3 બરાબર 8 હવે ત્યારબાદ આપણને 5 આપ્યા છે તો અહીંયા 5 લાઈન આપીશ અહીંયા આપ્યા છે 4 હું ત્યાં 4 લઈ નાખીશ હવે આ 5 અને 4 થશે 9 તો 3 4 5 6 7 8 9 તો અહીંયા જવાબમાં લખીશ 9 પહેલા 5 લઈ લીધી છે પછી આ 4 લઈ અહીંયા 4 લઈ લીધી છે પછી આ બંને મળીને કુલ કેટલા થયા કેટલા મેં અહીંયા પીટા કર્યા છે અને એનો જવાબ મેં અહીંયા ખાનામાં લખ્યો છે હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ અહીંયા 4 આપ્યા છે તો ત્યાં 4 લાઈન લખીશું ત્યારબાદ આપણે અહીંયા 2 લખીશું 4 + 2 તો પહેલા 4 લખો અડધા કરવાના છે પછી અહીંયા 2 આપ્યા છે તો અહીંયા 2 કરવાના છે તો હવે આને સાથે ગણીએ તો કેટલા થાય તો ગણીએ સાથે બધા 1 2 3 4 5 6 તો હવે અહીંયા 6 લાઈન આપણે આ રીતના આપી નાખવાની છે અને અહીંયા જવાબમાં કેટલા લખીશું 6 4 + 2 બરાબર કેટલા થાય તો કે 6 હવે ત્યારબાદ આપણને 3 આપ્યા છે તો હું ત્યાં 3 લીધા કરીશ પછી આપ્યા છે 6 તો હું ત્યાં 6 લાઈન આપીશ હવે આને બધાને સાથે ગણવાના છે 3 + 6 તો આપણે પેલા 3 ના 3 લાઈન આપી છે પછી 6 આપે છે તો 6 લાઈન આપણે આપી છે હવે આ બંને મળીને કેટલા થશે ગણીએ 3 પછી 4 5 6 7 8 9 તો હવે અહીંયા પણ આપણે 9 લાઈન આપી દેવાની છે 3 3 3 3 દુને 6 અને 3 તેરીને 9 તો અહીંયા લખવાના છે 9 હવે ત્યારબાદ આપણે અહીંયા 4 આપ્યા છે તો 4 લાઈન ત્યાં આપી નાખવાની છે પછી ફરી વાર 4 આપ્યા છે તો ત્યાં પણ 4 લાઈન આપી નાખવાની 4 + 4 બરાબર થશે 8 અહીંયા 8 લાઈન આપણે આપવાની રહેશે 4 લીટા કરવાના ફરી વાર 4 લીટા કરવાના છે તો 4 ને 4 થશે 8 તો ત્યાં મેં લખ્યા છે 8 હવે ત્યારબાદ આપ્યા છે 7 તો 1 2 3 4 5
आना पछीना नेक्स्ट वीडियो में आपणे बधा फरीवार मळीशुं। थैंक यू।